નીટ 2019 ની બેચ માં હતા તમે, બરોબર? હા. અને 622 માર્ક્સ હતા ને નીટ માં. હવે એ નીટ 2019 ની બેચ એટલે એવી બેચ કે ગુજરાતી આવ્યું હતું એના 2 વર્ષ થયા હતા. 2017 માં આવ્યું, 2018 માં આવ્યું ને 2019 માં આવ્યું, એટલે 2 વર્ષ ગયા હતા. અને આમ કહેવાય ને કે નીટ એટલું ગુજરાતીમાં 600 માર્ક્સ એટલે એક લેવલ ગણાતું, બેન્ચમાર્ક ગણાતું કે ભાઈ 600+ આવે ને એટલે આમ ખુશ ખુશ થઈ જતા. અત્યારે તો 650+ એ બેન્ચમાર્ક ગણાય છે. તો તમે અને 550+ એટલે સારા ગણાતા, 600+ એટલે અતિ સારા ગણાતા, બરોબર? એમાં 622 માર્ક્સ હતા. અચ્છા, ધોરણ 10 માં કેટલા ટકા હતા? ધોરણ 10 માં 96.83. ધોરણ 10 માં. ધોરણ 12 માં બોર્ડ માં 95.80. 95 અને નીટ માં 622. અને અત્યારે ક્યાં છો? મને ખબર છે, બીજે મેડિકલ, પણ અન્ય સ્ટુડન્ટ માટે. યસ, ક્યાં છો? બીજે મેડિકલ અમદાવાદ. બરોબર છે. હવે જો, મને ખ્યાલ છે બાયોલોજી તમે મારી પાસે ભણેલું છે. રોહિણી, સ્પેશિયાલિટી શું હતી નીટ માં? નીટ માં મેન સ્પેશિયાલિટી તો એક હતી કે ગમે એ વસ્તુને છે ને આમ એક દર વખતે રિવિઝન કરી નાખવાનું, અને ખાલી રિવિઝન નહીં કરવાનું, ગમે એ વસ્તુનું રિવિઝન કર્યા પછી છે ને એને રિકોલ કરતી રહેવાની. ધારો કે આપણે એક ચેપ્ટર વાંચ્યું છે કે હ્યુમન એલિમેન્ટરી સિસ્ટમ, પાચન તંત્રનું ચેપ્ટર વાંચ્યું છે, તો આપણે આખું વાંચી લીધું વાત રેડી. પણ તમે એવું પછી 10 વાર વાંચશો ને તો એને એમસીક્યુ સોલ્વ કરતા નહીં આવડે આપણને, કારણ કે આપણે રિકોલ નથી કરી. એકા આપણે એક વાર રિવિઝન થઈ જાય ને એટલે પછી રિકોલ કરવાનું, મનમાં વિચારતું રહેવાનું કે આપણે ધારો કે સ્ટમક ભીણા, તેમાં વિચારવાનું કે પરાઇટલ સેલ આવે, ઓક્ઝેન્ટિક સેલ આવે, ઇન્ટ્રિન્સિક ફેક્ટર ઓફ કેસલ છે, ઈ પ્રોડ્યુસ થાય, હું કામ કરી, બધું મનમાં વિચારવાનું. પછી દર વખતે બુક ખોલીને રિવાઇઝ નહીં કરવાનું, રિકોલ કરતું રહેવાનું, ઈ પેસિવ રિકોલ. પછી ધારો કે ક્યાંક ફ્લો ચાર્ટ ને એવું આવતું હોય, ટેબલ આવતું હોય, તો લખી લખી ને ટેબલ કરવાનું, અથવા સિમ્પ્લિફાય કરતું જવાનું ફ્લો ચાર્ટ દોરે દોરે. તો એ પ્રકારનું એક્ટિવ રિકોલ, એક્ટિવ રિકોલ ને પેસિવ રિકોલ દર વખતે રિવિઝન કરીને ત્યારે આખા એન્ડમાં ચેપ્ટર પૂરું થાય એટલે મનમાં આખું વિચારી લેવાનું કે કઈ રીતનું, ક્યાંથી ટોપિક નહીં જોવાનું, એવું લાગે ખાલી ચેપ્ટર નામ જોઈને શરૂ કરી દેવાનું, એટલે બધી વસ્તુ લાઈનમાં યાદ આવી પડે એમ, તો જ તે એક્ઝામમાં રિકોલ થઈ શકે ને. હવે તમને રિવિઝન કર્યા પછી તે રિકોલ ન કરી શકતા તો એક્ઝામમાં તો ક્યાંથી રિકોલ કરવાનું, એટલે રિવિઝન ને હારવાર જ રિકોલ કરવાનું. મતલબ એવું થયું ને કે રિવિઝન નો મતલબ એવો નથી કે બીજી ત્રીજી વખત વાંચવું, પણ તમે જે વાંચેલું છે ને એને મનમાં ચિંતન કરવાનું, અહીંયા આવે, બરોબર? ઓકે, હવે અહીંયા પ્રશ્ન એ છે કે તમે લોકો જે સિસ્ટમમાં ભણતા હતા, બરોબર છે, હવે ઘણી બધી સિસ્ટમમાં બદલાઈ ગઈ છે. 2019-20-21 પ્રશ્નપત્રો એનસીઆરટી બેઝ આવ્યા હતા. તમારી વખતે તો એનસીઆરટી વાંચવી ને એ પણ એક પ્રશ્ન હતો, બરોબર છે? મેં હું વારંવાર કહેતો, એક્ઝામમાં પણ ક્લાસરૂમમાં પણ આપણે વારંવાર કહેતા એનસીઆરટી કરો, કારણ કે ત્યારે આપણી ગુજરાત બોર્ડ અને એનસીઆરટી ની ટેક્સ્ટબુકો જુદી જુદી હતી, અલગ અલગ, બરોબર છે? હા, અને એ સમયે ઘણા સ્ટુડન્ટ માનતા હતા, ઘણા સ્ટુડન્ટ નહોતા માનતા, પણ પછી એક્ઝામ પૂરી થઈને પછી તમે થોડુંક સ્વીકાર્યું હતું કે સર મારે થોડી એનસીઆરટી વાંચવાની, આમ જે લેવલે વંચાવું છે ને નહોતું વંચાવ. તો એનસીઆરટી નો શું રોલ છે નીટમાં? નીટમાં અત્યારે તો હવે એક જ બુક થઈ ગઈ છે ને. હા, તો હવે તો એનસીઆરટી ને છે ને એ રીતની વાંચવી પડે કે આપણે પેલા ગુજરાત બોર્ડ ની બુક વાંચતા કેમ કે એક એક લાઈન આવડતી હોય, આમ આખો ફકરે ફકરો, તો કે ફકરાની 6 લાઈન આવડતી. હવે તો એનસીઆરટી તો ઈદ રીતની આવડવી પડે, ગુજરાત બોર્ડ ની જેમ જ એક એક લીટી આવડવી પડે, કારણ કે હવે તો ઈદ તે આપણે માટે જે બેઝિક બુક કહેવાય તો ઈદ છે ને. હવે જો બેઝિક બુક માંથી ન આવડતું હોય તો બીજા કોમ્પિટિશન કરવાની જ વાત ન આવે તો બહાર નીકળી ગયા, બેઝિક બુક ના સવાલ ન આવડતા હોય તો એમાંથી બહાર નીકળી ગયા, તો એક્સ્ટ્રા તો હજી દૂર રહ્યું. પેલા બેઝિક બુક ની બધી વસ્તુ આવડી જાય, પેલા કેમ ગુજરાત બોર્ડ ની લાય બુક આવતી તો અમે આમ ગોખી જ મારેલી 5-10-15 વાર વાંચી નાખેલી કે લીટી આવડે એ રીતને. હવે તો એનસીઆરટી ની બુક આવડવી જ પડે તો એના સવાલ આવડી જાય, પછી આપણે એક્સ્ટ્રા કરવાનું વિચારે, પેલા જે છે તે પૂરું કરવાનું. નીટ ની પરીક્ષા જયારે આપતા હતા ત્યારે ટાર્ગેટ શું હતું, કેટલા માર્ક્સ નો ટાર્ગેટ હતું? ટાર્ગેટ તો મતલબ 600 ઉપર લાવવાનું, અમારા વખતે પણ 600 હતો ને, એટલે આમ બહુ બેન્ચમાર્ક ટાઈપ નું કહેવાતું 600, એટલે એવું અત્યારે જોવે ને કે 600 આવી જાય એટલે આમ મહેનત કરે એટલે આવી જાય, એવું નતું. અમારા વખતે 600 લાવે એટલે આમ ઘણી મોટી વાત કહેવાતી એમ, અને 650 એટલે તો પૂરું થઈ જાય. ત્યાં
લેવલ આવી ગયું એટલે 600+ નો મારો ટાર્ગેટ હતો તેનો, અને આમ બને ત્યાંથી બીજા મેડિકલમાં લાગી જાય તો સારું કહેવાય, એ રીતનો ટાર્ગેટ હતો. હવે અહીંયા પ્રશ્ન અહીં આવે છે, જ્યારે જ્યારે પણ હું સ્ટુડન્ટને રિવિઝનની વાત કરતો હોય ને, રિયલ લાઈફ એક્ઝામ્પલ હંમેશા આપતો હોઉં છું, તો રિયલ લાઈફ એક્ઝામ્પલ રિવિઝન માટેનું છે ને તું છે મારી પાસે, કે રોય પાસે એક રિવિઝનની સિસ્ટમ હતી અને ઘણા બધા વિદ્યાર્થીઓ કહેતા હોય અક્ષર અક્ષર રોયનો કોન્ટેક્ટ કરાવો ને, એની રિવિઝનની સિસ્ટમ શું હતી. એટલે હું એમ કહું ભાઈ, દરેક લોકોની સિસ્ટમ પોતપોતાની હોય, થોડી ઘણી મોડિફિકેશન કરીને બનાવવાની હોય. હા, એનો આધાર લઈ શકાય કે ભાઈ આ વ્યક્તિ આવી રીતે પ્રિપેર કર્યું હતું તો હું આમાં કયું મોડિફિકેશન કરીને મારું લઈ શકું. તો અક્ષર રોયની રિવિઝન સિસ્ટમ શું હતી? આ રિવિઝન સિસ્ટમ માં છે ને બધા લોકો રિવિઝન કરે ને તો કેવું કરે, મેં તમને પેલા કીધું ને એમ કે ડાયરેક્ટ વાંચી જાય કે એને એમ થાય કે મારે વંચાઈ ગયું પણ પછી એમાંથી સોલ્વ પૂછો તો ન આવડતો, તો એને રિવિઝન જ કર્યું ન કહેવાય, એને તમે ખાલી ફર્સ્ટ રીડિંગ ટાઈપ કર્યું કહેવાય. તમે એવું ફર્સ્ટ ની 5-6 વાર કરો તો એ સુપરફિશિયલ સવાલ આવડે, ડીપમાં હોય તો એ ન જ આવડે ને. રિવિઝન એટલે પહેલી વાર તમે વાંચતા હો ને તો જેવું વાંચ્યું હોય ડીપમાં એવું બીજી વાર ડીપમાં આવડવું પડે, એ રીતનું ડીપમાં આવડવું પડે, પણ તમારે ટાઈમ ઓછો લાગે. અને એવું તમારે ક્યારે થાય કે જયારે તમે બધા રિવિઝન ની અંદર રિકોલ કરવા માંડો ને, તમારી બોડી એને ખબર પડવા માંડે કે આ ટોપિક ની અંદર 10 લાઈનો છે, એમાંથી આ 5-6 તો બહુ આઈએમપી છે, આ ઓછા કામ ને એમપી છે. તમારે રિવિઝન પછી રિકોલ તો કરતું જ રહેવાનું, તો એવું નહીં કે બસ હવે આ તો મને આવડે જ છે, પેલા વાંચેલું છે તો હવે તો એક વાર વંચાઈ ગયું, ઘણું હવે પાછું રિકોલ કરવાની શું જરૂર છે, રિકોલ તો કરવું જ પડશે. રિકોલ કરવું ને એ જ તે મેઇન વસ્તુ છે, એમાં તમારે ટાઈમ છે, કારણ કે તમે રિવિઝન કરવામાં ધારો કે 5 પેજ છે, એ વાંચવામાં તમારે કલાક ગઈ તો રિકોલ કરવામાં 1.5 કલાક વહી જાય, તો તમારે 1.5 કલાક ગઈ પણ એનું મહત્વ વધારે છે, કારણ કે તમે એને આમ બ્રેન માં કોન્શિયસલી તમે એને શું કહેવાય જે રિકોલ કરેલું છે, એટલે એ પછી તમને લાંબા સમય સુધી યાદ રહે. એવું તમે આમ ફ્રી ટાઈમ માં રિકોલ કરી શકો, તમે શું વાંચેલું છે, બુક ની જ જરૂર ન પડે અમુક ટાઈમ પછી. સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે, ધોરણ 12 માં જે છોકરો આવે છે એને ધોરણ 11 નું રિવિઝન કેવી રીતે કરવું ને એમાં એ કન્ફ્યુઝ થાય છે. એમાં ખાસ કરીને ફૂલ ડે નો છોકરો, કારણ કે 3:30-4 વાગ્યા સુધી સ્કૂલે હોય, પ્લસ 12માં નું વર્ક હોય, પ્લસ દરેક શિક્ષક નું પોતપોતાનું વર્ક હોય, કોઈ એક સિસ્ટમ ન હોય, કોઈ 200 આપી દે, કોઈ 500 આપી દે, કોઈ અલગ અલગ રીતે પોતપોતાની રીતે આપતા હોય, તો છોકરો અહીંયા કન્ફ્યુઝ થાય કે મારે શું કરવું. અને આમાં આમાં એ ડિપ્રેસ થાય કે હું 11માં નું રિવિઝન કરું કે ન કરું, 12માં નું કરું કે ન કરું. તો મને ખ્યાલ છે કે તમારું 11માં નું પેરેલલ રિવિઝન ચાલતું હતું, એક સિસ્ટમ બનાવી લીધી, તો એ કઈ રીતનું હતું? તો એમાં તો એમ હોય ને કે આપણને છે ને, જો આપણે જે સ્કૂલમાં ભણતા એમાં ડેઈલી ટેસ્ટ લેતા હોય, એ બધું લેતા હોય, સારી વાત છે, પણ તમારા જ્યાં ગોલ અલગ હોય ને તો એ અલગ વસ્તુ કરવાની. એવું નહીં કે સિસ્ટમમાં ડેઈલી ટેસ્ટ છે તો તમે રોજ ઘરનું જઈને વાંચો તો પછી 11માં નું બાકી રહે છે, એવું નહીં કરવાનું. હવે તમે ડેઈલી ટેસ્ટમાં ધારો કે એક ચેપ્ટર છે તો એ આપણે 7 દિવસ હાલવાનું છે, તો તમે 7 દિવસે પૂરું થઈ રહે પછી એક દિવસ એવો આખો બેસી નાખો, 4-5 કલાક કાઢી નાખો, આખો ચેપ્ટર મસ્ત થઈ જાય, એ રીતનું કરો. તમે 1.5 ટુકડા કરો ને તો પછી જયારે બીજા દિવસે વાંચો ને તો પેલા દિવસનો ટોપિક ભૂલાઈ ગયેલો હોય, એવા 7 દિવસ 1.5 ટુકડા કરો, એ કરતા 1 દિવસ સાથે 7 દિવસ નું વાંચી જાવ ને તો સારું પડે. એટલે એવું નહીં કે ડેઈલી ટેસ્ટ આટલું આપણે વાંચવાનું, એવું આપણે આપણે પોતાનું શેડ્યુલ બનાવવાનું કે આ અઠવાડિયે કે મારે 11માં નું વનસ્પતિ વાળો ભાગ છે તો એ પૂરો કરી નાખવો છે, પછી જે અલગ અલગ પ્રકારના જે સિસ્ટમો આવતી હોય 11માં ધોરણના બાયોલોજી ને તો એ ભાગ પૂરો કરવો છે, પછી ઓર્ગેનિક તો કે 11માં 12માં ઓર્ગેનિક હારે કરવું છે, મારે કેમેસ્ટ્રીમાં એ રીતનું એમ મતલબ પોતાની રીતે કરવાનું. એવું નહીં કે ડેઈલી ટેસ્ટ છે તો કાલની ટેસ્ટનું આજે ટેન્શન લેવા મળી, એવું નહીં. એ તો પછી તમને આ સિસ્ટમમાં એટલે તમારે રિવિઝન જ એવું થતું જાય કે બધા આવડતું છે, આ ટેસ્ટમાં આવડે તો પછી બે ટેસ્ટ પછી આવડશે એનો એ ચેપ્ટર, પણ અઠવાડિયા 2 અઠવાડિયામાં આવડી જશે, કારણ કે હવે રોજ આપણે બબ્બે ફકરા કરીએ તો હવે ચોથા દિવસે જે ટોપિક કરતા હોય તો પહેલા દિવસ વાળો ટોપિક ભૂલાઈ ગયો એના ચેપ્ટર નો, એ કરતા આખો દિવસ આખું ચેપ્ટર હારે કરીએ તો લિંક થઈ જાય, કઈ રીતનું બધું યાદી આવે એ રીતનું, અને શેડ્યુલ તો પોતાનું જ બનાવવાનું. મતલબ એવું થયું ને કે ભાઈ સ્કૂલે એક સિસ્ટમ જનરલ મૂકેલી છે, કોઈ ઇન્સ્ટિટ્યુટે એક સિસ્ટમ મૂકેલી છે, એ સિસ્ટમ ની અંદર રહીને વર્ક કરવું જરૂરી નથી, તમે તમારા મુજબ સિસ્ટમ ને તોડી શકો છો. હા, તો એ પ્રમાણે આપણે પણ સિસ્ટમ તોડવાની એટલે પછી હા કઈ કરવાનું જ નહીં ને એ રીતનું નહીં, પોતાની રીતે અલગ ડેવલપ કરવાની, અને એ ઓલા કરતા વધારે ઇફેક્ટિવ હોય કે એ રીતની સિસ્ટમ ડેવલપ કરવાની. આમ યસ, મતલબ કે તમને તમારી સિસ્ટમ તોડવાથી જો માર્ક્સ આવતા હોય તો તમે તમારા ટ્રેક ઉપર છો, એવું થયું ને. આપણે ઓલું કહેવાય ને ટ્રસ્ટ ધ પ્રોસેસ, રિઝલ્ટ આવી જ જાય, પ્રોસેસ ને પહેલા ટ્રસ્ટ કરવાની, એ રીતનું એમ પ્રોસેસ આપણે હારી બિલ્ડ થયેલી હોય પડે એમ. યસ, હવે જો મોટા ભાગે સ્ટુડન્ટ છે ને ક્યાં કન્ફ્યુઝ થાય, જે મારે જે જનરલ ચર્ચા થઈ છે કે સર
બારમા ધોરણ ની અંદર ડીટી ને કઈક અલગ નામ આપી દીધું છે, અલગ લોકો એ બધા અલગ અલગ એ સિસ્ટમો નીકળી ગઈ છે. મતલબ ચાલો પેપર રોજ પેપર હોય છે કંઈક ને કંઈક. હવે એ પેપરનું સ્ટ્રેસ લેતા હોય, પ્લસ લેસનનું સ્ટ્રેસ લેતા હોય, પ્લસ સૂત્રોનું સ્ટ્રેસ લેતા હોય, પ્લસ એને ખબર હોય કે હવે મારે ઓનલાઈન જોઈન કરવાનું છે. કારણ કે તમારા સમયે ઓનલાઈન જેવો કોઈ ઓપ્શન નહોતો, બરોબર છે? હતું, ગૂગલ થી સર્ચ કરતા હતા, જે ડાઉટ હોય, ડિફિકલ્ટી હોય એટલું સર્ચ કરી લેતા હતા, એક્સ્ટ્રા પોર્શન હોય કે ન ખબર હોય એ સર્ચ કરી લેતા હતા, પણ આમ એગ્રેસિવલી ઓનલાઈન ઉપર નહોતા. પણ હવે સ્ટુડન્ટ ઓનલાઈન પર ડિપેન્ડ થઈ ગયો છે, કારણ કે એને ખબર છે કે સ્કૂલમાં જે કન્ટેન્ટ મળે છે ને એનાથી કઈ સારું બેસ્ટ કન્ટેન્ટ એને ઓનલાઈન મળી રહ્યું છે, અને ઓનલાઈન શિક્ષકો પીરસી પણ રહ્યા છે. તમે તમારું કામ કાઢી લેતા હતા. તો હવે પ્રશ્ન આવે, બોર્ડના સર અને નીટના સર આ બે વચ્ચે શું ફરક હોય? બોર્ડના સર હોય ને એ વધારે, ધારો કે હું તમને એક એક્ઝામ્પલ આપું, ફિઝિક્સમાં આપી દઉં. હાલો તો ફિઝિક્સમાં આપણે ધારો કે કઈક આપણે ફોર્મ્યુલા છે એ આપણે સાબિત કરવાનો છે, બોર્ડના સર છે ને પહેલેથી સમજાવે, ઠેઠ સુધી સાબિત કરી દે ફોર્મ્યુલા કે આ ફોર્મ્યુલા છે એમ, અને હવે પછી એને એપ્લાય કરતા શીખવાડે, અને થોડુંક આમ ઈ લેવલનું આવે કે જે ફોર્મ્યુલા હોય. અને ફિઝિક્સના સર હોય ને એ ભલે ફોર્મ્યુલા સાબિત ન કરે, પણ એને છે ને એની એપ્લિકેશન કઈ રીતે કરવી ને કયા દાખલામાં કઈ રીતે કરવી ને એ આવડતું હોય, હાઈ લેવલના દાખલામાં કઈ રીતે કન્સેપ્ટ લગાડવો એ બધું આવડતું હોય. તો બોર્ડના સર હોય ને એ બુક બેઝ હોય વધારે, અને એ મતલબ લાઈન ટુ લાઈન ટીચિંગ કરવામાં વધારે બિલીવ કરતા હોય, કારણ કે બોર્ડમાં તો લાઈન ટુ લાઈન જ આવવાનું છે. પણ જયારે નીટના સર હોય ને એ થોડુંક એક્સ્ટ્રા ઓર્ડિનરી, જે એક્સ્ટ્રા લેવલના સવાલ હોય, જે કન્સેપ્ટ બેઝ સવાલ હોય, ધારો કે આપણે તે આવે ક્રેબ્સ સાયકલના સવાલ આવે, એટીપી કાઉન્ટ કરવાના એ બધા હોય સવાલ, ગ્લાયકોલિસિસના એ બધા સવાલ હોય, તો આપણે એ બોર્ડ લેવલે ઓછું ફાવે એમ. ધારો કે એચએમ પેશન્ટ છે તો બોર્ડમાં આવતો જ નતો આપણે, તો એ બધું નીટના લેવલે એચએમ પેશન્ટ ને એ બધું હોય એ બધું વધારે ફાવે. એનેરોબિક ગ્લાયકોસિસ હોય તો એમાં એટીપી કઈ રીતે કાઉન્ટ કરવાના એ બધી વસ્તુ છે એ નીટના સરને જ આવડતી હોય એના હાઈ લેવલમાં ક્વેશ્ચન કરતા. તો આ જીનેટિક્સના ક્વેશ્ચન જે બધા કઈ રીતના, જે ઓટોસોમલ ડોમિનન્ટ છે, રિસેસિવ છે, આપણે બધી જે ફેમિલીનો ચાર્ટ આવતો આખો એ પ્રમાણે બધું, હા પેડિગ્રી એનાલિસિસ, એટલે એ બધું છે નીટના સર ની પાસેથી આપણે વધારે આમ સમજાવવું હોય તો પછી લખતા તો આવડી જ જવાનું છે બોર્ડમાં, પણ પેલા સમજવી વસ્તુ, પછી ડાયરેક્ટ લીટી તે ગોખી નાખવાની ને એમ નો ભેગું થાય, પેલા સમજી લેવાનું, પછી લખાય તો એની રીતે જાહે જ તે. તો મતલબ સ્ટુડન્ટને કન્સેપ્ટ સમજવો જરૂરી છે, કન્સેપ્ટ સમજવો જરૂરી છે પેલા. પછી ગુજરાત બોર્ડ માં તો હવે તો આમ રીતે મહત્વ નથી, અમારા વખતે નતું, પણ તો અમારે તો ગુજરાત બોર્ડ ની બુક ના બી અલગ હતું, અને અમને કોલેજમાં એટલે સ્કૂલમાં ગુજરાત બોર્ડ ભણાવતા, પછી એનસીઆરટી ભણાવતા, એટલે અમારે બે કરવું પડતું, પણ હવે તો એનસીઆરટી બુક જ છે અને ગુજરાત બોર્ડ નું મહત્વ નથી રહ્યું, તો પછી નીટ બેઝ હાલવું વધારે સારું એમ. હું ઘણી વખત સ્ટુડન્ટને કહેતો, પણ જયારે કોઈ વિદ્યાર્થી કહે ને કે શું રોલ છે, તો સ્ટુડન્ટ વધારે ફોલો કરતા હોય છે કે તમે બધા સ્કોલર વિદ્યાર્થી હતા, કે ધોરણ 10માં 96% છે, 97%, ધોરણ 12ની અંદર 95% આવી ગયા, બરોબર, મહેનત કરીને. પણ માનો કે કેટલાક સ્ટુડન્ટ એવા હોય, કોઈકનું નેચર એવું હોય, સમજો કે એક સ્ટુડન્ટનું નેચર એવું છે કે એને કન્સેપ્ટ સમજાય છે અને એને લાઈને યાદ રહે છે, પણ કોઈક સ્ટુડન્ટનું નેચર એવું છે કે એને કન્સેપ્ટ મસ્ત સમજાઈ જાય છે પણ એને લાઈન ટુ લાઈનમાં છે ને સેટ નથી થતો, એટલે એ ઓલા 95-94 એવન ગ્રેડ તરફ યાદ નથી આકર્ષાતો. એ એવું જ વિચારે છે હું નીટ ને છે ને 650-700 ટાર્ગેટ લઈ આવું, લાઈન ટુ લાઈન કદાચ મારે ઓછા આવશે ને તો વાંધો નહીં, હું 87-88% આવશે ને તો હું સંતોષ માની લઈશ, બરોબર છે? તો અહીંયા એ બોર્ડના પર્સન્ટેજનો કોઈ રોલ છે? ના ના, બોર્ડના પર્સન્ટેજનો રોલ નથી, પોતાની લિમિટ પહેલા જાણી લેવાની કે આપણને લાઈન ટુ લાઈન નથી યાદ રહેતું તો નહીં કરવાનું, જેમાં જે આપણી જે કઈ સ્ટ્રેન્થ છે એની ઉપર ધ્યાન દેવાનું, કારણ કે હવે તો બોર્ડના આમ જ પર્સન્ટેજ મહત્વ નથી, એ તો અમારી વખતે બધી વસ્તુ કરવાની હતી અને પોતાની સ્કિલ ઉપર થોડોક ભરોસો હતો કે લાઈન ટુ લાઈન યાદ રહી જાય છે, એટલે લાઈન ટુ લાઈન કરતા હતા, જેનથી નથી થતું અને નીટનું થઈ જાય છે, એમસીક્યુ નું સોલ્વ થઈ જાય છે, તો પછી પોતાની ટેકનિક રાખવાની, એવું નહીં કે બીજા બધા કહે છે કે લાઈન ટુ લાઈન કરવાનું એટલે કરવાનું, પોતાની સ્કિલ હું કે છે એ કરવાનું એમ. પહેલી વાત તો એ, હવે અમે બાયોલોજીમાં હતા તો અમારા વખતે બધા એમ કહેતા કે બાયોલોજી આમ પહેલેથી ફિઝિક્સ માટે બદનામ જ છે, આમ ફિઝિક્સ ને નો બાયોલોજી સ્ટુડન્ટ ને ફિઝિક્સ નો આવડે એમ. હવે અમને બાયોલોજી આવડતું એની કરતા, એટલે એટલું જ તે, પણ એની કરતા વધારે ફિઝિક્સ આવડતું મારે. ધારો કે ફિઝિક્સમાં કેટલા 3 કા 4 એમસીક્યુ ખોટા પડ્યા હતા અને કેમેસ્ટ્રીમાં 3 ને 4 પડ્યા હતા, બસ ઈ બેમાં એટલા જ પડ્યા હતા, કારણ કે ફિઝિક્સ ને કેમેસ્ટ્રી ને તો પ્રેક્ટિસ જ ઈ લેવલ ની હતી કે એનો બેઝિક સવાલ, અમારે નીટમાં આમે તે ફિઝિક્સ ના હાવ બેઝિક સવાલ આવે એમ, જે ડબલ ઈ લેવલ નો આવે,
તો તૈયારી તે જેડબલી લેવલની કરી નાખવાની એ બે સબ્જેક્ટમાં. એટલે નીટમાં તો આમ આમ કેકવોક થઈ જાય, પછી તમારે બાયોલોજી કે કરવાનું રહે કે એમાં જ તે પછી વધારે કોમ્પિટિશન. ફિઝિક્સમાં તો તમે અગાઉથી આગળ જ છો કોમ્પિટિશનમાં એમ. હવે તમારે ખાલી બાયોલોજીમાં બધાને હારે થઈ જાવ તો એ ઘણું, એમાં આગળ થવાની જરૂર નથી. ફિઝિક્સ ને કેમેસ્ટ્રીમાં આગળ થઈ જવાનું, બાયોલોજી તો બધાને આવડવાનું જ છે. બુકનું છે તો આવડશે જ બધાને. પછી તમે તમારી આખી એક ટીમ હતી બરોબર, હા, ચાર જણાની. કોણ કોણ હતા? હું હતો, પછી પરિબત હતો, એ બરોડા મેડિકલ કોલેજમાં છે. પછી હા સેન્ટા દર્શન હતો, મારી હારત છે, એમ વિજય મેડિકલમાં મારો રૂમમેટ જ છે. હા, પછી હજી એકાદ બે જણા હતા. ઈ એક વાગડિયા રાજ હતો, ઈ ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ ભાવનગરમાં છે. એટલે મતલબ બધા ગવર્નમેન્ટ મેડિકલ કોલેજમાં લાગી ગયા. હવે અહીંયા તમે બધા સ્કોલર છોકરાઓ છો બરોબર, અને હું સ્વીકારું છું કે જેટલા સ્કોલર છોકરા હોય ને એમાં સિસ્ટમ અને શિક્ષક આ બંનેનો રોલ છે ને ખાલી એને ધક્કો મારવા પૂરતો જ હોય. એ જે અટવાય છે ને એને સપોર્ટ કરતો છે. પણ ઘણી વખત એવું બનતું હોય છે કે પૂરેપૂરી ક્રેડિટ એ શિક્ષક અને સિસ્ટમ લઈ જતી હોય છે બરોબર છે. અને આ બનતું એવું છે વર્ષોથી. અને પ્રેક્ટિકલ વસ્તુ એ છે કે ખરેખર જે સ્કોલર છોકરો છે ને એને શિક્ષકની ક્યાં જરૂર હોય? હવે પહેલી વાત તો એ કે જેને ભણવું છે ને એની માં રિસોર્સિસ ઓછા છે ને તો એ ભણી લેવાનો છે, આગળ નીકળી જવાનો છે. એને ખાલી છે ને જ્યાં ડિફિકલ્ટી પડે છે ને ત્યાં તે માર્ગદર્શનની જરૂર છે. પછી જેને ભણવું નથી, જેને ડિસિપ્લિન નથી ને, એમાં અત્યારે 11 વર્ષમાં તો હું સોશિયલ મીડિયા ને આ બધું બહુ થયું. અમારા વખતે 3 વર્ષ પહેલા તો સોશિયલ મીડિયા કઈ હતું નહીં, ફોન યુઝ નતો, બહુ સારી લાઈફ હતી. હવે અત્યારે તો સોશિયલ મીડિયામાં જ તે 50% લોકો તો ડિસ્ટ્રેક્ટ થઈ ગયા. એટલે ઈ તે પહેલા તો મેઇન વસ્તુ છે એ તમારે ઘટાડી દેવાની. સોશિયલ મીડિયાનું બધા વિદ્યાર્થીઓને ધ્યાન રાખવું પડે. અને પછી જેને ભણવું જ છે, જેને મહેનત જ કરવી છે ને, એને તો ખાલી શિક્ષકની એટલી જ જરૂર પડે કે કન્સેપ્ટ સમજાવી દે, જે કામનો છે એ કન્સેપ્ટ સમજાવી દે. બાકી રટ્ટો મારવાનો છે એ તો હાથી કરી નાખશે. જે કામનો છે એ કન્સેપ્ટ ભણાવી દે, અને જ્યાં ડિફિકલ્ટી પડે છે ધારો કે આ ક્વેશ્ચન નો જવાબ શું કરવા, એવું તો એ ખાલી જાણવાનું બસ, એટલું જ જરૂર પડે છે. રોહિત, હું ઘણી વખત કહું સ્ટુડન્ટ કે જયારે ઓફલાઈન હતું ને ત્યારે આપણી પાસે એક લિમિટેશન હતી કે રોજ એક લેક્ચર આવે, રોજ ભણવાનું. ક્યારેક ક્યારેક એવું આવે કે એક સર સોમવારે આવ્યા હોય તો બીજા સર નો વારો સેટ શુક્રવારે આવે, એનું કોઈ કનેક્શન જ ન હોય. આગળનું કઈ કનેક્શન ન હોય, તમારું ન હોય, સરનું ન હોય બરોબર. પછી ફરીથી ત્યાંથી શરૂઆત થાય. ફાઇટ આપી દે કે સર ચાલશે જેટલા હાલે એટલા. પણ આમાં ઘણા છોકરા દબાઈ જતા કે આટલા બધા એક આરે ચેપ્ટર હાલે આપણે નો સેટ થઈએ કે, અને એના કારણે એનું રિઝલ્ટ દબાતું બરોબર છે. હવે અહીંયા પ્રશ્ન એ થાય છે કે એ સમયે તો લિમિટેશન હતી કે ભાઈ આ સિવાય બીજો રસ્તો જ નથી. કાં તમે કોઈ હાફ ડે સ્કૂલમાં જાઓ તો અહીંયા એક શિક્ષક એક લેક્ચર ભણાવે, અહીંયા ચાર શિક્ષક ચાર અલગ અલગ ચેપ્ટર ભણાવે છે. સિલેબસ તો ટાઈમે જ પૂરો થવાનો છે બરોબર છે. પણ તમારી પાસે ઓનલાઈન ઓપ્શન આવતા એવું પણ બની શકે ને કે 11-12 તમે એક વર્ષમાં પૂરું કરી શકો અને 8-9 મહિના તમે સતત પ્રેક્ટિસમાં આપી શકો. કે આ એક ઓપ્શન છે ને, તમે માનો કે MBBS માં છો તો તમે કે રાહ નહીં જુઓ કે થર્ડ યર નું પૂરું થાય ને પછી આપણે ભણીએ. તમે અમારે તો 19 સબ્જેક્ટ છે તો વિચાર એમ જ છે કે આ થર્ડ ફર્સ્ટ પૂરો થાય છે બતાવી દેવાનો. મોટા ભાગના સબ્જેક્ટ 17-18 જે થઈ જાય, 19 બધા. પછી થર્ડ ફાઇનલમાં ઇન્ટર્નશીપમાં 2 વર્ષ રિવિઝન કરવાનું બસ. તો 11-12 ઓનલાઈન કોર્સ જો પોતાનામાં ડેડિકેશન હોય ઘરે બેઠા ભણવાનું તો છે ને ઈ જ કરાય. આમ જે ઓનલાઈન કોર્સ હોય જે બધું ભણાઈ દેવાના હોય સર અને કન્સેપ્ટ બે સારું ભણાવતા હોય એ ઓનલાઈન કોર્સ લઈ લેવાનો. પછી જે 2 વર્ષનો સબ્જેક્ટ છે એ તો સારો ડેડિકેશન વાળો હોય તો 8 મહિનામાં પતાવી દે, 6 મહિનામાં પતાવી દે. આમાં એવું કઈ ન હોય 12-12 કલાક આખા દિવસ ની ખેંચવા મળવાની, એમાં શું ડેડિકેશન જોઈએ, અંદર થી મોટિવેશન જ જોઈએ. એક ચેપ્ટર લઈને બેસી જાય, 8-10 લેક્ચર હોય, આજ સુધીમાં એક ચેપ્ટર પૂરું. અત્યારે લોકો છે ને એટલા બધા 11-12 સુધરી ગયા કે કઈ રીતના હોય ખબર નહીં, સ્પિરિચ્યુઆલિટી માં તો માનતા જ બંધ થઈ ગયા.
હું તો 11 વરમાં હતો ને, તે રોજ તિલક ચાંદલો કરીને આવતો, પૂજા કરીને આવતો, ગમે એટલા વાગે જાગવા, 7:30 7:45 8:00 જ આવતો સ્કૂલે, પણ પૂજા ને બધું કરીને આવતો. કારણ કે સ્પિરિચ્યુઆલિટી છે ને, તમને આમ ઇનર સ્ટ્રેન્થ જેવું મળી રહે, આમ તમને એમ થાય કે નહીં આપણી હારે કઈક છે વસ્તુ, એમ ભગવાન જેવું એમ કઈક થઈ રહે, આપણી રીતે કર્મ કરતા રહેવી તો કઈક મળી રહે છે આપણને, એટલે સ્પિરિચ્યુઆલિટી જેવું રાખવાનું. હું તો અત્યારે MBBS માં હતો તે પૂજા કરું છું સવારમાં જાગી, અને જે પોતાના જે ધર્મ હોય કલ્ચર હોય એ બધું રાખવાનું, એમ નહીં કે મૂકી દેવાનું 11 12 માં આવ્યા એટલે કે હવે તો આપણે મોટા થઈ ગયા, હવે આપણે બધું ના કરાય ને બધું ન સારું લાગે ને, થોડુંક ગમે બધી વસ્તુનું થોડુંક થોડુંક મહત્વ હોય, પોતાનું કલ્ચર છે કાંઈક તો મહત્વ હોય ને, તો રાખવાનું. એ પોતાને અંદરથી આમ એ રીતની સ્ટ્રેન્થ પૂરી પાડતી હોય, એક સમય ખરાબ ટાઈમમાં હોય તો એ પોતાની સ્ટ્રેન્થ પૂરી પાડી રહે સ્પિરિચ્યુઆલિટી હોય તો, નકર તો માણસ ડિપ્રેશનમાં આવી જાય. તને પર્સનલી ક્યાં હેલ્પ કરી કે ભાઈ તું, તમે સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી છો બરોબર છે, એટલે તું સભામાં જતો હોય, તું સંતોના સભા થતી હોય ત્યાં જતા હશો, સવાર પૂજા કરતા હશો, તો આ આ બધી વસ્તુ ભણવામાં ક્યાં હેલ્પ કરે છે? ભણવામાં તો પોતાના ગોલ ડિસાઈડ કરવાના નક્કી કરે કે આપણી તો લાઈન જ એવી છે ડોક્ટર બનવાની, એટલે કઈ રીતનું પછી વિઝન રાખવું ને એ ક્લિયર કરાવે કે તમારે હું ગામને ગમે એમ મોટી હોસ્પિટલ કરીને લૂંટી જ લેવાના છે, કે પછી આપણે લોકોને ધ્યાનમાં રાખીને સેવા કરવાની છે, ને એ રીતનું આપણે જે એમ કઈ રીતનો છે ને એ ડિસાઈડ કરે. હવે જે લોકોને ઉપરથી જ કલ્ચર નથી, ઉપરથી માતા પિતામાંથી કલ્ચર ન મળે, એને તો એમ જ થાય ને કે દુનિયામાં પૈસા કમાઈ જ લેવાના છે એમ, પણ આ રીતની બધી સ્પિરિચ્યુઆલિટીમાં આપણે બધી ખબર પડતી હોય અમુક અમુક વસ્તુની, આપણા થોડાક વિચારો સારા હોય તો ડાયરેક્શન આપણે હારી રહે એમ, એટલે આપણા પછી આ ડોક્ટર નો ધંધો છે પૈસા નો ધંધો નથી, નામનો ધંધો છે, એટલે તમારે નામ કમાવાનું છે, પૈસા નથી કમાવાના. પૈસા તો બાય પ્રોડક્ટ આવશે, પૈસા તો આવશે જ તે સાઈડ માંથી, પણ નામ કમાવાનું છે ને, પોતાનો ગોલ હોય ને એ સારો રાખવાનો છે પેલા, કે લોકોની સેવા કરવાની છે, ત્યાં સ્પિરિચ્યુઆલિટી ના ન્યા કામમાં આવે. હવે તમારો બેઝ જ ન હોય સ્પિરિચ્યુઆલિટીમાં કાંઈ, તો એવો એને વિચાર જ ન આવી કે ને, પહેલી વાત તો એ. કે સિસ્ટમ માર્ક્સ લાવે છે, શિક્ષક માર્ક્સ લાવે છે કે સ્ટુડન્ટ્સ માર્ક્સ લાવે છે? માર્ક તો સ્ટુડન્ટ ની મહેનત થી જ આવે છે, પણ એમાં સિસ્ટમ કરતા વધારે થોડોક શિક્ષક નો ફાળો રહે છે, કારણ કે શિક્ષક એને કઈ રીતે દોરવે છે એ રીતે છે, પણ પછી વધારે તો આમાં સૌથી વધારે ડિપેન્ડ છે ને સ્ટુડન્ટ ની જે મેન્ટલ સ્ટ્રેન્થ કેટલી છે, એની પાસે અંદર ઇનર મોટિવેશન કેટલું છે, કે હું કેટલી મહેનત કરી શકીશ, ડેડિકેશન કેટલું છે, એની ઉપર સૌથી વધારે જવાય. શિક્ષક ગમે એટલું એને જે સલાહ આપે માર્ગમાં આ રીતે જવાનું છે એમ, સિસ્ટમ ગમે એટલું રીતે ગોઠવી દે ને, પણ સ્ટુડન્ટ ને કઈ ન હોય તો એને ફોન ની થાળે માપી જતો હોય તો એ નથી કઈ કરવાનો. પણ જયારે સ્ટુડન્ટ ને અંદર થી એમ હોય ને કે મારે કઈ કહી દેવું છે, તો શિક્ષક નો થોડોક સપોર્ટ હોય એને થોડુંક આમ કરી દે કે હવે તારે આ રીતે પ્રોસેસ આગળ કરવાની છે, તો એ પછી શિક્ષક એ સ્ટુડન્ટ છે ને એ સિક્કો પાડી દે એમ, એટલા માર્ક લાવે એમ. પણ સ્ટુડન્ટ ને અંદર થી હોવી પડે કે હું બસ હવે મારે બસ એક જ વસ્તુ છે 11 12 એટલે બસ નીટમાં 650 ઉપર, બીજે મેડિકલ અથવા તો એઇમ્સ દિલ્હી જે પોતાના ટાર્ગેટ હોય બસ એ ટાર્ગેટ એક રાખી દેવાનો, બાકી બીજા ઉપર ડિપેન્ડ નહીં કરવાનું કે મને તો સ્કૂલ વાળા જે કરાવશે એની સિસ્ટમ છે એની રીતે ધીમે ધીમે આવડી જાય, અને શિક્ષક મને એક ધારું કેતા રહે એટલે મને આવડી જાય, ને એવું નહીં, પોતાની અંદર થી રાખવાનું કે થોડુંક અમથું કે આપણે કરી નાખીએ નહીં જાય એ રીતે બોલે. વધારે તો સ્ટુડન્ટ ને પોતાની જે સ્ટ્રેન્થ એની ઉપર જ બિલીવ કરવાનું હોય, પણ હાર વાર શિક્ષક ની બધાનો થોડોક થોડોક ફાળો આવતો જાય એ રીતનો. તારી પાસેથી જે રિવિઝન માટેની અપેક્ષા હતી ને એ મસ્ત રીતે સોલ્વ થઈ છે, સ્ટુડન્ટ ને મોકલીશ, એનું પ્રિપરેશન કરશે, મને પણ નવું જાણવા મળ્યું, બે શબ્દ મળ્યા એક્ટિવ અને પેસિવ, તો આનો હું યુઝ કરીશ કે ભાઈ પેસિવ રિકોલ એક્ટિવ રિકોલ નવા શબ્દો આવશે. થેન્ક યુ અક્ષર, થેન્ક યુ સર.